સાહેબ એવું કહેતા હતા કે દાળ પકવાનનું ચલણ એમને જ અહીંયા શરૂઆત કરી છે પોરબંદરમાં. બહુ ઓછી એવી જગ્યા છે જ્યાં દાળ પકવાન અત્યારે મળે છે. ભૂકો કરીને જ રાખો એમ ને. ઓકે, આવી ગઈ દાળ. રાજુભાઈ, દાળ પકવાનનો જ આપણે ધંધો કરો એ એવો કેમ આઈડિયા આવ્યો? દાળ પકવાનનો પહેલા રાજકોટ હતો, ત્યાંથી આઈડિયા આવ્યો. હા, ત્યાંથી આઈડિયા આવ્યો. ઓકે, ખાસ કરીને પોરબંદરમાં જો તમે આવો ને કોઈને ખાવાનું મન હોય તો 100% જગ્યા વિઝિટ કરવા જેવી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. અત્યારે પોરબંદરમાં મારી જોડે રામભાઈ જોડાયા છે અને અમે આવ્યા છીએ દાળ પકવાન ખાવા. અને સાહેબ એવું કહેતા હતા કે દાળ પકવાનનું ચલણ એમને જ અહીંયા શરૂઆત કરી છે પોરબંદરમાં. બહુ ઓછી એવી જગ્યા છે જ્યાં દાળ પકવાન અત્યારે મળે છે. બરાબર છે ને? સાચી વાત છે સાહેબ. આ લોકેશન શું કહેવાય? આપણે લોકેશન સાહેબ આ કમલાબાગથી તમે છાયા ચોકી સાઈડ જાઓ ને, એટલે કમલા નેહરુ પાર્કની એક્ઝેક્ટ સામે છે શ્રીજી દાળ પકવાન કરી. ઓકે. અને અંદર સાહેબ જો આ એરિયા એમનો ઓનર જોડે આપણે વાત કરીએ પછી તમને ટેસ્ટ કરીને જણાવીએ કેવું છે ટેસ્ટમાં. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? રાજુભાઈ. રાજુભાઈ કેટલા સમય થયો આપણે? 5-6 વર્ષ થયા. ઓકે. એવું કેવો છો કે પોરબંદરમાં દાળ પકવાનનું શરૂઆત તમ જ કરી? હા, શરૂઆત જ મેં કરી પોરબંદરની અંદર દાળ પકવાને લઈ. કોઈ સમજતા જ નહીં દાળ પકવાન. એટલે અત્યારે હવે કેવું છે? ના, હવે બહુ સારું છે. થાય છે બધા વ્યવસ્થિત? વ્યવસ્થિત. હવે બધા ધંધો બહુ એકલા સેટ થઈ ગયો. આ પકવાન તમે બનાવો? હા, હાથે જ બનાવીએ ઘરે. કેટલી પ્રકારની ચટણીઓ છે નીચે કરો? હા, ચાર પ્રકારની આવે ચટણી. હા, બતાવજો ને. આ કઈ છે? ખજૂર. આંબલી છે. આંબલી ખાટી ચટણી. હા, પછી ઓલી ભાઈ. આ હવે ગ્રીન ચટણી. હા, લીલા મરચા ફોદીનો. આ બધી દાળ પકવાનની છે ને? હા, બધી દાળ પકવાન. આ હવે લસણ વાળી ચટણી. ઓકે. ભાઈ આ ખજૂર ગોળ ગોળ ખજૂર આંબલી બધી મિક્સ ના. ઓકે. મીઠી ચટણી. ઓકે. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 6-12 વાગ્યા સુધી. પછી સાંજે હોય? ના, સાંજે ના. ખાલી દિવસ 11 વાગે તો પતી જ જાય બધું એમ. ઓકે. હવે એક પ્લેટ બનાવી દો સાહેબ. હાલો બનાવી. આ ગ્રીન તીખી? હા, તીખી. આ ખાટી ચટણી. ઓકે. આવી ગઈ દાળ. રાજુભાઈ, દાળ પકવાનનો જ આપણે ધંધો કરો એ એવો કેમ આઈડિયા આવ્યો? દાળ પકવાનનો પહેલા રાજકોટ હતો. રાજકોટ હતા? રાજકોટ હતો. અચ્છા. એવું થયું કે પોરબંદરમાં ચાલુ કરીએ. રાજકોટ કેટલા વર્ષ હતા? રાજકોટ 5-6 વર્ષ. હું ત્યાંથી ને જ આવ્યો છું. એવું હોય? એ તો મને ખબર ને, વાત કરી ને ભાઈ. અને ત્યાં મેટોળા બાજુ હતો. અચ્છા, ત્યાં તમને ખ્યાલ જ હશે કે પકવાન ની બધું રેડી મળી જાય. હા, રેડી મળી જાય. ત્યાં તો રેડી જ મળી જાય. ખાલી દાળ જ બનાવવાની, ચટણી જ બનાવવાની હોય. બનાવવાની હોય. એટલે ત્યાંથી ત્યાંથી આઈડિયા આવ્યો. હા, ત્યાંથી આઈડિયા આવ્યો. ઓકે. ટેસ્ટ મેન્ટેન કરેલો ભાઈ. અને આની 30 રૂપિયા કિંમત છે. જેમ એ ભાઈએ કીધું ને કે અહીંયા પહેલાં શરૂઆત એમને કરીને ત્યારે કોઈને અહીંયા આઈડિયા નહોતો અને હવે ધીરે ધીરે સમજે દાળ પકવાન શું. હું લગભગ 10-12 વર્ષનો હોઈશ ને ત્યારે રાજકોટમાં શરૂઆત થઈ હતી. હા, ત્યારે મને પોતાને ન ભાવતા. પછી ધીરે 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 હવે ટેસ્ટ ડેવલપ થતો જાય, મજા આવી ગઈ. હવે ભાવે છે એમ. લોકો ટેસ્ટ અપનાવતા જાય ધીરે ધીરે. ખટમીઠો ટેસ્ટ આવે છે. બધી ચટણીઓનો મેઇન ટેસ્ટ છે. ડુંગળી અને સેવ ને સિંગદાણા બધું નાખ્યું છે ને, એ કોમ્બિનેશન પરફેક્ટ લાગે છે. સારું છે. ખાસ કરીને પોરબંદરમાં જો તમે આવો ને કોઈને ખાવાનું મન હોય દાળ પકવાન તો 100% જગ્યા વિઝિટ કરવા જેવી છે. અને હજી એકવાર તમને કહી દઉં કે અહીંયા સામે છે ને આઈ લવ પોરબંદરનું મેઇન બોર્ડ છે, કમલા નેહરુ બાગ છે ને. હા, કમલા બાગની એક્ઝેક્ટ સામે છે. વિડીયો અહીંયા વિરામ આપું છું. ચાજો આપણે ખોટેખોટી વાતો કરીને લેન્ધી નથી કરો. કામની ઉપયોગી માહિતી તમને મળી ગઈ છે. વિડીયોને શેર કરી દેજો. વિડીયોને કમેન્ટ કરીને મને જણાવજો કે તમે લોકો લોકલ રહેતા હોય તો આ જગ્યાએ કોને કોને નાસ્તો કરેલો છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.